ઊંઝાના સુણોક નજીક એક નકલી જીરુની ફેક્ટરી પકડાઈ હતી અને ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલે આ મુદ્દે નિવેદન આપ્યું. કહ્યું કે જીરુમાં ભેળસેળ કરતા તત્વોને કડકમાં કડક સજા થવી જોઈએ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવા તત્વોને પકડી કાર્યવાહી કરવી જોઈએ. ભેળસેળ કરતા તત્વોને કારણે ઊંઝાની ઇજ્જતને નુકસાન થઈ રહ્યું છે. સ્પાઇસ સિટી ઊંઝા જીરુ બજાર માટે પણ વિશ્વ પ્રસિદ્ધ શહેર છે, ત્યારે સ્પાઇસ સિટી ઊંઝાની છબી બગાડનાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી થવી જોઈએ. ક્યાંક કેટલાક લેભાગુ તત્વો આવી ખરાબ પ્રવૃત્તિ કરતા હોય છે, પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે ખાદ્ય વસ્તુમાં કોઈ પણ જાતની ભેળસેળ કરવી એ ખોટી વસ્તુ છે. અને ખાસ તો આવી જે ફૂડ એન્ડ ડ્રગની જે આ મુહિમ છે કે જેમાં આવી ખોટા કામ કરતી વ્યક્તિઓ વારંવાર પકડાય છે અને એમને જે પણ કડકમાં કડક સજા પણ થવી જોઈએ.